अधिकारी कर्मचारी रक्षक वाले जान से प्यारी देश हमारी अत्याचारी शिकारी के कारण नारी तिलाचारी देखो आया ये पहलवान करने रक्षा अब तुम्हारी क्या तू आ जा पहलवान रुका मत रुका मत रुका मत पहलवान तू आ जा पहलवान फाइट लाइक अ वॉरियर विन लाइक अ चैंपियन तू आ जा पहलवान रुका मत पहलवान This story is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked, to tell their stories. Jai Bajrang. Upad bhai Lakku bhai Kandolia. Chela 40-30 varsh thi hu ahiya akhada ma kasrat karu chu. Yema akhada ni akhada khodvaro dand baithak, dand pull-ups. પછી ગળા ચડવાનું મગદર એ આ બધી દેશી એ તે આ વર્ષોથી હું કરું એવું માટે ભાઈઓને વિનંતી છે કે આ દેશી તમે લાંબો ગાળો સુધી તમે ટકી શકશો આમાં આ અખાડાનું મહત્વ એ છેલ્લા 100 વર્ષથી આ અખાડો જૂનો છે ત્યારે રાજકોટમાં ખાલી 3 જ અખાડા હતા એક રેસકોર્સ એક જયરાજ રોડમાં અને એક સેઠ હાઉસમાં 3 જ હતા એ અત્યારે આ વ્યાયામશાળા તરીકે ઓળખાઈએ બહારથી જે જીમ જોઈન કરો છો એમાં તો તમારે પ્રોટીન પાવડરથી બોડી એકદમ બની જશે પણ જેમ જેમ હવામાં ફુગામાં હવા જેમ ભરાશે એમ સારો લાગશે જેમ ફુગામાં હવા મૂકી દેશો એમ કરતરી ભાઈ એવી રીતે આ જીમમાં પ્રાઇવેટમાં લઈએ એ 5-10 હજાર રૂપિયા ફી લે અને હા નોર્મલ ફી એ તો એ માણસને એ બહારનું જે આવે બાકી જો આ જૂના અખાડામાં તમે આવો અને આપણી ગેરંટી છે કે આ જૂનું અખાડું અખાડા છે એમાં બહુ સારી છે ભલે તમારી થાય એટલી કરો પણ આ શરીર માટે સ્વસ્થ અને સારામાં સારું છે આ જે મારો અભિપ્રાય કહીએ રાજકોટનો જૂનામાં જૂનો અખાડો શ્રી ઠાકોરજી સાહેબ લાખાજી રાત બાપુએ બનાવેલી જગ્યા અતિ પ્રાકૃતિક અતિ સૌંદર્ય કુદરતી ઓક્સિજન વાતાવરણમાં અહીંયા મિનિમમ 200 રૂપિયા ફી લે છે રાજકોટની જાહેર જનતા યુવાનો વૃદ્ધો તમામને અમારો આગ્રહ છે અહીંયા આવો ખોટા બજારમાં 10-10, 20-20 હજાર ફી ભરોમાં અહીંયા કુદરતી વાતાવરણમાં કસરત કરવા આવો અહીંયા જીમ છે બધા આધુનિક સાધનો છે આ અખાડામાં અતિશય જડીબુટ્ટીઓ નાખેલી છે અહીંયા પધારો બધાય અહીંયા કોઈ પણ જાતની નાત જાત ભેદભાવ વગર અમે કામ કરીએ છીએ સવારે 6-9 અને સાંજે 6-9 બે ટાઈમ અમારો વ્યાયામશાળા ખુલ્લી છે બધાને જયરાત પ્લોટ ગુંદાવાડી હોસ્પિટલ પાછળ આવો બધાય હું છેલ્લા 14 વર્ષથી આ બજરંગ વ્યાયામશાળામાં આવું છું અહીંયા આવવાનું મુખ્ય કારણ તો એ છે કે આજકાલની હું નવી જનરેશનથી બિલોંગ કરું છું તો નવી જનરેશનને વધારે મસ્ક્યુલર બોડી અને જીમનો બહુ શોખ હોય છે પણ અહીંયા આવ્યા પછી મેં જોયું કે અહીંયા વ્યાયામશાળાના જે બધા ટ્રસ્ટીઓ છે એ લોકોએ અખાડાની સાથે સાથે નવા બધા સાધનો પણ બધાને મળી રહે એ માટે પૂરતા પ્રયત્ન કરેલા છે અને એવી માન્યતાઓ છે કે બોડી બનાવવા માટે જીમમાં જવું જરૂરી છે પણ એ વસ્તુ સાવ ખોટી છે મેં ખુદે અહીંયા હું 14 વર્ષથી આવું છું અને મેં અહીંયા સારું એવું બોડી બનાવ્યું છે મેં હાલમાં જ 75 ચેલેન્જ પણ પૂરી કરેલી એ પણ અહીંયા જ અને મેં એકદમ મસ્ક્યુલર બોડી બનાવેલું અને મેઇન તો રીઝન એ છે કે બધા એવું વિચારે કે જીમના ઇક્વિપમેન્ટ્સથી સાયન્ટિફિક રીતે બોડી બને પણ એવું નથી આપણા વડવાઓ અને જે વડીલો છે એ લોકોએ જે જે વસ્તુઓ અને જે જે કસરતો પહેલેથી કરતા આવ્યા છે જાળવતા આવ્યા છે એનાથી પણ શરીર છે એ તંદુરસ્ત સારી રીતે રહે છે જીમનું બોડી એવું છે કે તમે બનાવો અને થોડો ટાઈમ પૂરતું રહે જ્યાં સુધી ચાલુ રાખો પછી તમારું બોડી વધારવાનું પણ આ બધું છે એ તમારું એકદમ એવું કહેવાય કે જે મૂળથી તમારી હાડકાઓ છે એને મજબૂતી આપે છે તમને સારું સ્વાસ્થ્ય આપે છે તો મારી વિનંતી છે કે નવી જનરેશન છે ખાલી જીમનો મોહ છોડી અને જે આપણા રાજકોટના જૂના અખાડાઓ છે જે આપણો વારસો છે એને જાળવી અને અહીંયા આવે અને તંદુરસ્તી જાળવે જય બજરંગ જય બજરંગ पढ़ते सब पे भारी कर्मचारी रक्षक वाले जान से प्यारी देश हमारी अत्याचारी शिकारी के कारण नारी तिलाचारी देखो आया ये पहलवान करने रक्षा अब तुम्हारी क्या तू आ जा पहलवान रुका मत रुका मत रुका मत पहलवान तू आ जा पहलवान फाइट लाइक अ वॉरियर विन लाइक अ चैंपियन तू आ जा पहलवान